नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. સુરતના અડાજણ વિસ્તારમાં અચાનક ગેસ પુરવઠો બંધ, લોકોમાં ભારોભાર રોષ. હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, કોઈપણ પ્રકારના સૂચના વગર ગેસ સપ્લાય બંધ કરી દેવાયો હોવાનો રહીશોમાં આક્ષેપ. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં અચાનક વહેલી સવારના ગેસ પુરવઠો બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સવારની ચા વગર બેસી રહ્યા હોવાનું લોકોએ બૂમ પાડી હતી. અતુલભાઈ નામના રહીશ જણાવ્યું હતું કે નોકરી પર જવાના સમય ખોરવાયો એ સૌથી મોટું નુકસાન છે. નહાવ્યા વગર નોકરી પર જઈશું, બીજું શું કરી શકાય. અનેક સોસાયટીઓમાં તપાસ કરતાં કોઈપણ પ્રકારની સૂચના વગર ગેસ સપ્લાય બંધ કરી દેવાયા છે. સવારે 6 વાગ્યાની ગેસ સપ્લાય જ નથી. સુપર એસ્ટ્રીન્સની રહીશો ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સીની હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા તો પણ લાગ્યા નહીં. કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ગેસ સપ્લાય બંધ કરી દેવાયું એ કેટલું યોગ્ય. વધુમાં જણાવ્યું હતું કે સવારની ચા પણ પીવા મળી નથી. નહાવાનું બાકી, 8 વાગ્યા નોકરી પર જવાનો સમય પણ જળવાયો નથી. તપાસ કરતાં આજુબાજુના અનેક સોસાયટીઓમાં પણ ગેસ સપ્લાય ન હોવાનો બૂમો પાડી રહ્યા છે. લોકો સોસાયટી બહાર આવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત ગેસ કંપનીના લાલિયાવાડી માથાનો દુખાવો બની ગયું છે. વધુમાં અતુલભાઈએ કહ્યું હતું કે કંઈ જ ન કરી શકાય, કોઈ સાંભળવા વાળું જ નથી. હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા જેવા એક દિવસ બિલ મોડું ભરીએ તો દંડ લે છે અને ગ્રાહકોને આપેલી તકલીફો વળતર આપશે. કંપની બસ ગ્રાહકોને હેરાન કરીને પોતાનું મહત્વ બતાવી રહી છે એમ લાગે છે.